ધોરણ પાંચ કેકારવ ગુજરાતી પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય સૌપ્રથમ અહીંયા ગીતિકા આપેલ છે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન જે તુલસીદાસ સંત થઈ ગયા એણે લખેલ છે આગળ તમારા ભાઈ બહેન કે મિત્રના તમને ગમતા ગુણ અને ટેવ અને એવા ગુણ કે જે તેમનામાં અત્યારે નથી પણ આવી જાય તો તમને સારું લાગે તે લખો તો અહીંયા ગમતા ગુણ નિમિત્ત લેસન કરવું સાચું બોલવું વહેલા ઉઠવું વડીલોનો આદર કરવો અને સ્વચ્છતા રાખવી શીખવા જેવી બાબત તો જંક ફૂડ ન ખાવું ટીવી ઓછું જોવું મોબાઈલ ગેમ ન રમવી માથામાં તેલ નાખવું અને ગુસ્સો ન કરવો આગળ લક્ષ્મણ જેવો ભાઈ એની પછી વાતચીતના પ્રશ્નો છે પહેલો પ્રશ્ન તમને રામ લક્ષ્મણ વિશે શું ખબર છે તો રામ લક્ષ્મણ વિશે આપણે બધા જાણતા જોઈએ કે રામ છે એ સૌથી મોટા ભાઈ હતા લક્ષ્મણ એમનો નાનો ભાઈ હતો અને રામ છે રામ અને લક્ષ્મણ બંને દશરથના પુત્ર હતા રામ એના માતાનું નામ કૌશલ્યા હતું અને લક્ષ્મણ છે એના માતાનું નામ સુમિત્રા હતું બીજો પ્રશ્ન છે તમારા પપ્પા કાકા ભોય વગેરે ભેગા થાય ત્યારે સાના વિશે વાતો કરતા હોય છે તો એમાં જવાબ આવશે પરિવારના સુખ દુઃખની વાતો કરતાં હોય ત્રીજો પ્રશ્ન તમારા ભાઈ કે બહેન સાથે તમે શું શું રમો છો તો ભાઈ બહેન સાથે ક્રિકેટ પકડદાવ લંગડી ચેસ લૂડો ગંજી પત્તો અને જે જે રમત રમતા હોય એ આની અંદર લખવાની છે ચોથો પ્રશ્ન તમારા ભાઈ કે બહેન સાથે તમે ક્યાં ક્યાં જાઓ છો તો શાળા બગીચા બજાર મંદિર લગ્ન પ્રસંગે એની પછીનો પ્રશ્ન તમારા ભાઈ બહેન સાથે તમે કેવી વાતો કરો છો તો અભ્યાસની રમતની કોઈ સ્પર્ધા વિશેની ફરવાની આવી બધી વાતો થતી હોય તમારા ભાઈ કે બહેન સાથે તમારે કઈ કઈ બાબતે ઝઘડો થાય તો ટીવી જોવા માટે મોબાઈલ લેવા માટે કોઈ ભાવતી વસ્તુ ખાવા માટે એની પછી છે તમારે જંગલમાં રહેવા જવાનું હોય તો તમે ત્યાં જઈ શું શું કરો તો જંગલમાં રહેવા જવાનું હોય તો સૌપ્રથમ તો એક ઝૂંપડી બનાવી પડે જેથી ઠંડી ગરમીથી આપણું રક્ષણ થઈ શકે અને પછી પ્રાણીઓથી રક્ષણ કરવા માટે અગ્નિ પણ પ્રગટાવીને રાખવો પડે અને પછી ત્યાં ફળ ફૂલ મળી રહે તો એવી જગ્યા પાણી જ્યાં મળી રહે તો એવી જગ્યાની નજીક રહેવાનું પસંદ કરવી એની પછી તમે જંગલમાં જતી વખતે સાથે શું શું લઈ જતો તો કે બ્રશ ઉલિયું રૂમાલ સાબુ કપડાં સ્વેટર રેનકોટ મીણબત્તી બેટરી શેત્રંજી ઓશીકું નાસ્તો તો આમ જીવન જરૂરી વસ્તુ બધી લઈ જશું તમને શું ગમે નાનો ભાઈ કે નાની બહેન કેમ તો મને મારો નાનો ભાઈ બહુ ગમે કારણ કે એને રમાડવાની મજા આવે છે એની પછી એવા કયા કયા કામ છે જે કરવા માટે તમને તમારા ભાઈ કે બહેન સાથ આપે છે તો ભાઈ બહેન રમત રમવા લેસન કરવા ખરીદી કરવા અને કોઈ મૂંઝવણ હોય તો એ સોલ્વ કરવામાં મદદ કરે છે બંને ભાઈઓ વિશેના સાચા વિધાનની સામે સીતા અને ખોટા વિધાનની સામે સુપંખા લખો જે વિધાનો ખોટા હોય તેને ઉદાહરણ મુજબ સુધારો તો અહીંયા પહેલું છે જંગલમાં જઈને ઝાડ ઉપર ઘર બાંધશે તો એમાં નીચે આવશે એટલે ખોટું છે એટલે સુરપણખા બીજું કાંઠે પડેલી ખાલી નાવમાં બેસી જશે તો સીતા ત્રીજામાં સસલાને બદલે હરણાને આવે ખોટું છે એટલે સુરપણખા ચોથું સાચું છે પાંચમું પણ સાચું છે છઠ્ઠું પણ સાચું છે સાતમામાં તલવારને બદલે ધનુષ બાણ આવે એટલે ખોટું એટલે પણખા લખીશું આગળનો પ્રશ્ન છે કે ઊભા થઈને સૂત્રોચ્ચાર કરતા હો તે મોટેથી લક્ષ્મણ જેવો ભાઈ ત્રણ વખત બોલીને બેસી જાઓ અને શબ્દનો સાચો અર્થ ન લાગતો હોય તે વિકલ્પના પાછળના કાઉસમાં ચોકડી કરો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો નૌકા એમાં નવું છે એ ખોટું આવશે નકાર છે એ ખોટું આવશે અને હોડીને નાવ છે એ સાચું આવશે તો એવી જ રીતે બીજામાં ભય છે તો એમાં ભાઈ અને ખતરનાક એ ખોટું આવશે પછી છે સૂરજ માથે જવો તો એમાં સવાર થવી ગરમી લાગવી તો એ ખોટું છે પાંચમું છે કેસ તો એમાં મુકદ્દમો અને કોર્ટ મેટર તો એ ખોટા છે એની પછીનો પ્રશ્ન છે આપેલા શબ્દો જેવો અર્થ ધરાવતા શબ્દ કાવ્યમાંથી શોધો અને કાવ્યની એ પંક્તિની બાજુમાં લખો તો અહીંયા શબ્દો આપેલા છે તો એના જેવા અર્થ ધરાવતી અહીં પંક્તિ લખેલ છે કેટ કેટલા ઝાડ ઉગે કેવા કેવા ફૂલ અમને જો તું જવા ન દે તો એ તારી ભૂલ લક્ષ્મણ જેવો ભાઈ હોય તો કવિતાના આધારે વાક્ય પૂરા કરો પહેલું વાક્ય છે તો સીધો જવાબ જોઈશું એમાં આવશે મને બીક ન લાગે બીજામાં રાત્રે જઈશું ત્રીજામાં અરણાને ટોળાને ચોથું તું અમને જંગલમાં જવા ન દે તો પાંચમામાં અમે સાથે બેસીને ઘરમાં ટોપલીઓ ભરીને રાખેલા પાકા ફળો ખાઈશું છઠ્ઠામાં ગોવાળના બાળકો સાથે સાતમામાં ઋષિમુનિની જૂની નીચેના શબ્દો જવાબ તરીકે આવે તેવા પ્રશ્નો કવિતાના આધારે બનાવ તો અહીં જે શબ્દો આપેલ છે તો એના આધારે પ્રશ્ન બનાવી કે છોકરા જંગલમાં કોની સાથે બેસીને વાંસળી અને પાવો વગાડશે બીજું છોકરો હરણના ટોળાને શું ખવડાવશે આગળ છે આ કવિતામાં એક બાળકની કલ્પના છે રામાયણની વાર્તામાં ખરેખર જે થયું હતું તેની સામે ખરાની નિશાની કરો અને આ માટે વડીલની મદદ લ્યો તો અહીંયા વાક્યો આપેલ છે એમાં જોઈ શકીએ છીએ આપણે ત્રીજું અને નવમું વાક્ય છે જે રામાયણમાં થયેલું છે એટલે એમાં ખરું આવશે બાકીના બધામાં કંઈ આવશે નહીં ગીતિ ગા ગાઈએ શ્રી રામચંદ્ર કૃપાળું અને એની નીચે પ્રશ્ન આપેલ છે કે પિતાએ રામને વનવાસ કેમ મોકલ્યા હતા તો પિતાએ રાણી કઈ આપેલા બે વરદાન પૂરા કરાવવા રામને વનવાસ મોકલ્યા હતા બીજું છે રામ લક્ષ્મણની સાથે હરણની કઈ વાત જોડાયેલી છે તો સુરપંખા છે એ રાવણની બેન હતી એને રામ સાથે લગ્ન કરવાતા અને પછી તે સીતાને બીવડાવે છે એટલે લક્ષ્મણ એનું નાક કાપી નાખે છે અને એનો બદલો લેવા એના ભાઈ ખર અને દૂષણ આવે છે તો એને પણ મારી નાખે છે એટલે પછી એનો ભાઈ રાવણ છે એ ક્રોધિત થાય છે અને સુરપંખાએ એને સીતાનું હરણ કરવાનું કહે છે અને પછી એ સીતાને પકડવા માટે આવે છે અને હરણનું રૂપ લે છે તો એ હરણ પાછળ રામ જાય છે અને અહીંયા રાવણ સીતાનું હરણ કરે છે તો આ વાત એની સાથે જોડાયેલી છે ત્રીજું હનુમાને રામ લક્ષ્મણની સી મદદ કરેલી તો હનુમાનજી સૌ પ્રથમ રામ લક્ષ્મણને મળે છે પછી સુગ્રીવ પાસે લઈ જાય છે એનો પરિચય કરાવે છે અને પછી એમની સેના સીતાને શોધવામાં મદદ કરે છે અને સમુદ્ર પાર કરીને હનુમાનજી સૌ પ્રથમ સીતાજી પાસે જાય છે અને રામને વીટી છે એ સીતાજીને આપે છે અને અહીંયા રામ પાસે આવીને સીતાજીની વાત કરે છે અને પોતે આખી લંકાને પોતાના પૂંછ વડે સળગાવી દે છે અને જ્યારે લક્ષ્મણ યુદ્ધમાં મૂર્છિત થાય છે ત્યારે હિમાલયમાં પોતે જડીબુટ્ટી લઈ આવે છે અને લક્ષ્મણ જીવિત થાય છે તો આમ એમણે લક્ષ્મણ અને રામની મદદ કરેલી ચોથો પ્રશ્ન ચિત્રકૂટ નામના સ્થળ સાથે રામ લક્ષ્મણની કઈ વાત જોડાયેલી છે તો રામ લક્ષ્મણ વનમાં જાય છે અને ભરતને ખબર પડે છે પછી ભરત સમગ્ર પરિવાર સાથે રામને મળવા માટે જ્યાં આવે છે તે સ્થળ છે ચિત્રકૂટ ત્યાં બંને ભાઈઓ ભાવુક થઈ જાય છે અને રામને ઘણું સમજાવે પણ રામ પાછા આવતા નથી તો એ કથા ચિત્રકૂટ સાથે સંકળાયેલી છે હવે અહીંયા આગળ અનન્ય અનુજ તો એની અંદર આ પાઠ છે એ આપણે સુંદર રીતે એનું વાંચન કરી આખો પાઠ સમજીશું પહેલું છે વાતચીત આ વાર્તામાં તમને સૌથી વધુ મજા ક્યારે આવી શા માટે તો જવાબ કે રામે સુરપંખાને લક્ષ્મણ પાસે લગ્નની વાત કરવા મોકલે છે ત્યારે લક્ષ્મણ મોટાભાઈની મજાક સમજી જાય છે તો આ વખતે મને ખૂબ મજા આવી બીજું તમે કોઈ રાક્ષસ કે રાક્ષસીને ફિલ્મ સિરિયલ કે ફોટામાં જોયા છે એ કેવા દેખાતા તો કે હા લાંબા વાળ હોય દાંત હોય લાંબા નખ હોય મોટી આંખો સિંગડા હોય અને ભયાનક ચહેરો હોય ત્રીજું રાક્ષસો પાસે કેવી કેવી શક્તિ હોય તો કે અદશ્ય થવાની ઉડવાની રૂપ બદલવાની અસ્ત્રો શસ્ત્રો વાપરવાની વિકરાળ શરીર કરવાની આવી બધી શક્તિ હોય છે આપણી શાળામાં રાક્ષસ આવે તો શું શું નુકસાન કરી શકે તો બધા બાળકોને બીવડાવે નાસ્તો ખાઈ જાય પાણી પી જાય શાળાનો બગીચો તોડી નાખે વૃક્ષોને બગાડે અને શાળાની સંપત્તિને નુકસાન કરે તમારામાં રામ અને લક્ષ્મણ જેવી શક્તિઓ હોય તો તમે રાક્ષસનો સામનો કેવી રીતે કરો તો પહેલાં તો રાક્ષસને સમજાવી અને ન સમજે તો યુદ્ધ કરી તેનો વધ કરવી રાક્ષસો મોટે ભાગે જંગલમાં કેમ રહેતા હશે કારણ કે રાક્ષસને વધારે ખાવા માટે જોઈ તો જંગલમાં એને ફળો અને પ્રાણીઓનો ખોરાક મળી રહે એ માટે તમને કોઈ રાક્ષસના નામ આવડે છે તો કે હા રાવણ કુંભકરણ ખર દૂષણ બાણાસુર બકાસુર રામાયણ સિરિયલ તમે જોઈ છે રામાયણના કોઈ બીજા પ્રસંગ યાદ છે તેના વિશે વાત કરો તો હા મંથરા એ કઈ કઈની દાસી હતી રામને જ્યારે ગાદીની વાત આવે છે ત્યારે મંથરા જ કઈ કઈને કહે છે કે તારા દીકરાને તું ગાદી અપાય અને રામને વનવાસ મોકલ અને કઈ કઈને બે વરદાન યાદ કરાવે છે તો આ પાત્ર રામાયણમાં ખૂબ પ્રસિદ્ધ છે ખરા ખોટા પહેલું ખરું બીજું ખરું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું ખરું છઠ્ઠું ખોટું સાતમું ખોટું આઠમું ખરું નવમું ખરું અને દસમું ખરું એની પછી છે અહીંયા પાઠના વાક્યો આપેલ છે આડાવળા ક્રમ છે તો આપણે જોઈએ કે પહેલું વાક્ય છે એ છઠ્ઠા ક્રમમાં આવશે બીજું ચોથા ક્રમમાં ત્રીજું ત્રીજા ક્રમમાં ચોથું પહેલા ક્રમમાં પાંચમું પાંચમા ક્રમમાં પછી આઠમો ક્રમ પછી સાત અને પછી બીજો ક્રમ આવે છે અહીંયા શબ્દો આપેલ છે તો એને જેને લાગુ પડતા હોય એના ખાનામાં લખવાના તો રામ શાંત શબ્દવેદી બાણ એક પત્ની વૃદ્ધારી રાઘવ અને તાળખાવત લક્ષ્મણમાં અનુજ મહાવરો તલવાર રામના દાસ અને સુરપણખામાં વિકરાળ મોટાના ક્રોધ ચીશોપાળે બે શરમ અને સુંદર સ્ત્રી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સંવાદ આપ્યો છે રામ ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ થોડોક વિશ્રામ કર લક્ષ્મણ મોટાભાઈ મને આરામની જરૂર જ નથી તો અહીં વિશ્રામ શબ્દનો અર્થ શું થશે તો કે આરામ અને એનું વાક્ય તો જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ એવી જ રીતે બીજા સંવાદમાં પરિશ્રમ તો મહેનત અને એની પછી ચોથામાં પરાક્રમી બહાદુર પાંચમામાં વિકરાળ તો ભયંકર અને છઠ્ઠામાં ધીરજ તો ધૈર્ય અહીંયા કેટલાક શબ્દો સરખા જોડિયા અને કેટલા જુદા છે તો આપણે જોઈએ કે વિકરાળ પ્રાણીઓથી લોકોનું રક્ષણ કરવું એ રાજાની જવાબદારી છે તો એવી જ રીતે આમાં બંનેમાંથી શબ્દ લઈને આપણે વાક્ય બનાવશું જંગલમાં ભાત ભાતના વૃક્ષ હોય ભય ન રાખવો એ સ્વ સ્વયં કાર્ય છે રામના અનુજ લક્ષ્મણ પરાક્રમી હતા અહીંયા વાક્યો આપેલ છે એ કોણ બોલી શકે એ વાર્તાને આધારે કહેવાનું છે તો પહેલું સીતા બીજું લક્ષ્મણ ત્રીજું લક્ષ્મણ ચોથું સુરપણખા અને પાંચમું રાવણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પહેલું છે રમત વત સંભળન સતત આનંદ થાય તો કાનો મારને વાક્ય બનાવવાનું છે કે રામની વાત સાંભળીને સીતાને આનંદ થાય બીજું વાક્ય છે નાક વગરની બહેનને જોઈને રાવણને ગુસ્સો આવ્યો લક્ષ્મણે ધારદાર તલવાર વડે રાક્ષસીનું નાક કાપી દીધું રાક્ષસીને રામ અથવા લક્ષ્મણ સાથે પરણવું હતું પાંચમું છે પિતાજી દશરથ અને ગુરુ વશિષ્ઠ પાસેથી રામ શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા એની પછી છે નીચેના પ્રશ્નના જવાબ આપો પહેલો પ્રશ્ન છે ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું તો ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં વનવાસમાં કેવી રીતે જીવવું વનના લોકો પશુ પંખીઓ અને તેના વૃક્ષો વિશે જાણવા મળ્યું જે એમને ભવિષ્યમાં વનવાસમાં ખૂબ કામ લાગ્યું બીજું લક્ષ્મણે સુરપણ નાક શા માટે કાપી નાખ્યું તો કે સુરપણખાએ સીતાને ડરાવવા વિકરાળ રૂપ ધારણ કર્યું અને ભયંકર અવાજ કર્યા તેથી લક્ષ્મણે તેનું નાક કાપ્યું સુરપણ સીતાને કેમ મારી નાખવા માગતી કારણ કે રામ એક પત્ની વ્રતધારી હોય તેમણે તેની સાથે લગ્ન કરવાની ના પડી એટલે સુરપણ ખાને થયું કે સીતાને મારી નાખું તો રામ મારી સાથે લગ્ન કરે ચોથું રામ શા માટે એવું કહ્યું કે રાક્ષસો હુમલો કરશે કારણ કે સુરપણ ખાનું નાક કપાતા તે ચીસો પાડતી ત્યાંથી ભાગી અને બોલી કે હું બદલો લઈશ અને તેનો ભાઈ રાવણ હતો એટલે રામને થયું કે અહીંયા રાક્ષસો હવે આવશે પાંચ લક્ષ્મણે સુરપણ સાથે લગ્ન ન કરવા કયું કારણ આપ્યું લક્ષ્મણે કીધું હું તો દાસ છું દાસ સાથે લગ્ન કરીશ તો તું દાસી થઈશ માટે સ્વામી સાથે લગ્ન કર તો રાણી બનીશ જોડકા જોડો તો અહીંયા જોડકા આપણે જોઈ શકીએ છીએ ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણને તો એની અંદર શું જવાબ આવે તો અહીંયા જોડકા જોડેલ છે કે શસ્ત્ર વિદ્યા શીખવા મળી હતી બીજું છે તો એમાં રામની સેવા કરતા ત્રીજું છે અસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી ચોથું તો લક્ષ્મણને ખૂબ ક્રોધ આવ્યો પાંચમું આનંદથી સમય પસાર કરતા અને છેલ્લામાં વિદ્યાનો સતત મહાવરો કરતા કલ્પના કરીને જવાબ આપો રામ વિશ્વામિત્રના આશ્રમમાં ન ગયા હોત તો તો બધું કામ જાતે કરતાં વનવાસમાં રહેતા ન શીખ્યા હોત વનના લોકો પશુપંખીની માહિતી ન હોત અને વનવાસમાં તકલીફ પડેત બીજું સુરપણખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જોયા હોત તો તે લક્ષ્મણ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જત ત્રીજું લક્ષ્મણે સુરપણખાંના નાકને બદલે જીભ કાપી હોત તો તે ભાગતા સમયે કંઈ બોલી શકી ન હોત અને રાવણને પણ કંઈ શકી ન હોત ચોથું તાડકાને સુરપણ ખા એક સાથે આવ્યા હોત તો રામ તાડકાને અને લક્ષ્મણ પાંચ ખાને રાવણની બહેન ન હોત તો રાવણે તેનો બદલો લેવા સીતાનું હરણ ન કર્યું હોત અહીંયા બધા વાંક્યો આપેલ છે તો બેના આડાવડા થઈ ગયા છે તો એને ગોઠવીને આપણે જોઈએ છીએ કે લખેલા છે એક બાજુ તરલિકાનું છે અને એક બાજુ મીનાક્ષીના છે આગળનો પ્રશ્ન છે કે વાક્યમાં નકામા શબ્દો છે એને દૂર કરવાના છે તો પહેલા વાક્યમાં અને પછી અને તે તો એ વધારાના શબ્દો છે દૂર કરીશું એવી જ રીતે બીજામાં પછી અને અને ત્રીજામાં ત્યાર અને તે અને હવે ચોથામાં બરાબર હવે બરાબર આપણે પાંચમામાં અને પછી અને પછી અને મજા છઠ્ઠામાં તો અને પરંતુ સાતમામાં છતાં અને પણ આઠમામાં તેથી અને આપણે અને નવમામાં એ એવો અને કે એને આપણે દૂર કરીશું અહીંયા એક વાર્તા મુદ્દાને આધારે આપેલ છે એવી જ રીતે આ બીજા મુદ્દા છે એના આધારે વાર્તા બનાવવાની છે આપણી વાત તો અહીં એક વાર્તા આપેલ છે શબ્દ ભંડોળ છે સરખા શબ્દો અને અહીંયા આ પાઠમાંથી જે નવા નવા શબ્દો લાગે એ શોધીને આપણે અહીંયા લખવાના છે આભાર મિત્ર